નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું લુબના ખાન આજે અમારી વિશેષ રજૂઆત કર્ણદોષ નિવારણ કેન્દ્રમાં અમારી સાથે છે અમારા ગેસ્ટ ડોક્ટર પ્રવીણ સુરાના જેમની પાસેથી આપણે જાણીશું કે જે બહેરાશની સમસ્યા હોય છે નસો સુકાઈ જવાથી પણ જે સમસ્યાઓ છે ને લોકોમાં તેની જાગૃતિને લઈને ઘણો અભાવ જોવા મળે છે તો આજે આપની જે પણ સમસ્યાઓ છે તેની જાણકારી આપણને આપશે ડોક્ટર પ્રવીણ સુરાના ડોક્ટર સાહેબ સ્વાગત છે આપનું અમારા આ ખાસ કાર્યક્રમમાં અને આજે આપણે આ તમામ વાતો પર ધ્યાન દોરીશું લોકોનું કે જે પ્રકારની બહેરાશની જે સમસ્યા હોય છે નસો સુકાઈ જવાની જે વાત હોય છે જે કોન્સેપ્ટ હોય છે તમે કઈ રીતે લોકોને મદદરૂપ થાવ છો તે વિશે આજે આપણે વાત કરીશું નમસ્તે લુબનાબેન બહુ જ ગંભીર વિષય ઉપર આપણે વાત કરી રહ્યા છીએ કે વારે ઘડી હું એકવાર કહું છું કે અત્યાર સુધીમાં બહેરાશ માટેના ખોટા અભિપ્રાયો બહુ પ્રવર્તી રહ્યા છે તેને બદલવાની જરૂર છે બહેરાશ કોઈ અસાધ્ય રોગ નથી એ માત્ર કાનને પડદાને આધારિત છે લોકો કે છે નશો સુકાઈ ગઈ છે અને નસો સુકાઈ જવાથી આવતી કાનની તમામ પ્રકારની બહેરાશ મટતી નથી એવા અભિપ્રાયો જાહેર થાય છે અને ખાસ કરીને મેડિકલ લાઈનમાં જ્યારે ટેસ્ટિંગ કાનની કરતા હોય છે ત્યારે ડૉક્ટરોને હાથમાં કોઈ બી કેસ ન આવતા સફળતા ન મળતા એક જ વાત કહે છે કે નસો સુકાઈ ગઈ છે હવે તમારું આ જન્મમાં કંઈ ના થાય નસો સુકાઈ ગઈ છે તું અમેરિકા જા કેનેડા જાય આફ્રિકા જાય કાં તો ઓપરેશન કરા કાં સર્જરી કરા કોકલીન પ્લાન્ટેશન કરા બિલકુલ પરંતુ આપણે જાણીને ખૂબ આનંદ થશે કે અમારા સેન્ટર ઉપર માત્ર કાનમાં નાખવાની દવા અને ખવડાવવાની દવાથી માત્ર એક કલાકમાં એક કાન રેડી થઈ જાય બીજા કલાકમાં બીજા કાનમાં સાંભળતા થવું લોકોને આશ્ચર્ય લાગે છે પણ સાંભળતા થયા પછી આનંદનો અનુભવ કરે છે સાંભળવાની ક્ષમતા વધારવું એ અમારું પરમ કર્તવ્ય છે જન્મસિદ્ધ અધિકાર છે હે મિત્રો હું આપણે બધાને સંબોધન કરીને કહું છું કે આવો આપણે બધા મળીને કા બહેરાશ અને કાનના તમામ પ્રકારના રોગો સંસારમાંથી વિદા કરીએ અને વિશ્વને બતાવીએ કે આ રોગ કોઈ અસાધ્ય નથી અને માત્ર વૈકલ્પિક ચિકિત્સા દ્વારા તમે તમારી બહેરાશ મટાડી શકો છો કાનના રોગો મટાડી શકો છો અને સાંજા થઈ શકો છો સાંભળતા થઈ શકો છો સાંભળતા થવું બહુ અગત્યની વાત છે પણ સાંભળીને કાનને યુઝર ફ્રેન્ડલી બનાવું એ બહુ અગત્યની વાત છે એના કરતાં બી આપને જાણીને આશ્ચર્ય થશે કે ભાઈ જન્મનો બહેરો વ્યક્તિ કેવી રીતે તો સાંભળશે અને કેવી રીતે બોલશે અને કેવી રીતે યુઝર ફ્રેન્ડલી થશે એ બહુ જ મોટો લોકોને અઘરો પ્રશ્ન લાગે છે એનો સરળ જવાબ આપું છું કે ખરેખર માત્ર કલાકોમાં જ કાનને દવાઓથી બહેરો વ્યક્તિ સાંભળી શકે છે સાંભળવા માંડે છે ને સાંભળે છે અને અમારા સેન્ટરો પણ લાઈવ ચાલતું જ હોય છે સીસીટીવી કેમેરા મૂકેલા છે બીજું પ્રોજેક્ટ મેનેજરો છે ડૉક્ટર્સ છે આખી ટીમ છે જેનું કામ એ જ કરી રહ્યા છે અને ત્યાં બહુ સારી રીતે સફળતા મળે છે અને દેશ વિદેશથી લોકો ખાસ કરીને બેરાશ માટેની અને કાનના રોગો માટે આવે છે મને જાણીને આશ્ચર્ય થયું છે કે વિદેશોથી પણ લોકો પડોશી દેશમાંથી જે લોકો બસો દ્વારા ટ્રેન દ્વારા ગમે તેમ કરીને પાંચ પાંચ દિવસની યાત્રા કરીને આવે છે અને આવી ત્યારે એમ લાગે છે કે જાણે આપણે ક્યાં જઈએ શું થશે પણ બે કલાક પછી આનંદ પાર ભાઈ ત્યારે એમના વિડીયો જોવા જેવા હોય છે હું આપને ફરી સંબોધન કરું છું કે કાન માટેના અભિપ્રાયો બદલો નસો સુગાઈ જવાથી આવતી કાનની બહેરાશ અસાધ્ય રોગ નથી આમાં જન્મની બેરાશે મટી પાછળથી આવેલી બેરાશ મટી જવાનની મટે ગડપણની ઓપરેશનથી બગડેલા કાન સુધરી જાય છે એક્સિડેન્ટથી બગડેલા કાન સુધરી જાય છે અને બીજું તો બીજું તમારે ઓછું સંભળાતું હોય એક કાન બંધ હોય તો ચાલુ થઈ જાય બીજો કાન બંધ હોય તો ચાલુ થઈ જાય ખાસ કરીને તમરાનો ઈલાજ સંસારમાં કંઈ નથી એટલે લોકો બહુ જ રીવાય છે તમરામાં નિષ્ણાત છે અમારું કેવું છે તમે આવો તમારા તમારા મટી ગયા તો બી તમને હું સરળતાપૂર્વક પાછળની દવા એટલા માટે આપીશ કે રીબાઓ નહીં બરાબર છે ડોક્ટર સાહેબ એક વસ્તુ કે કાનની જે કેર કરવી છે તેને લઈને જે કોન્સેપ્ટ આપણે જે વાત કરી એ કોન્સેપ્ટ અમારા દર્શકોને સમજાવજો કારણ કે લોકો જે હોય છે કાનની કોઈ ધ્યાન એટલું નથી રાખતું જેટલું રાખવું જોઈએ એવું શું કરવું જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ સમસ્યાઓ ન સર્જાય તેનો જે સમગ્ર કોન્સેપ્ટ છે કાન માટે જે કેર કરો બાળક હોય કે પછી મોટી વયના લોકો બહુ જ ગંભીર વાત છે લોકોની પ્રાર્થના છે પાઉ પબ્લિકને કહો છું કે કાન એ તમારી અનમોલ ધરોહર છે બિલકુલ સંસારમાં ભગવાન એ તમને એવી અનમોલ વસ્તુ આપી છે કે બીજા પ્રાણીઓને નથી આપી કાન હશે તો તમે સાંભળશો કાન અફેરથી ફિલોસોફી કરશો કાન હશે તો દુનિયાના બધા કાર્ય કરશો એના માટે મોટા મોટા ડીજેમાં સામે જઈને બેસવું નહીં ડીની આ વાતથી મારી પાસે ઘણા લોકો આવે છે કે સાહેબ ડીજેમાં ગયો તો પછી મારો કાન બંધ થઈ ગયો એક વાત બાળકને જન્મે ત્યાં એ તકલીફ હોય ત્યારે બને ત્યાં સુધી એને પેટીમાં રાખવું નહીં મેડિકલ લાઈનમાં જરૂરી લાગે તો એક કે બે દિવસ પ્રાણી રાખીને સમજી જવું કે ભાઈ સાહેબને પ્રાર્થના કરી કે સાહેબ વગર આપણે એને પેટીએ જો બાળક સારો રહી શકતો હોય તો રાખો ત્રીજી વસ્તુ કોઈ દિવસ બી લાફા મારવા નહીં બાળકો માતા પિતા મારે કાન ઉપર નથી એટલે આમ નાખી દીધું કોઈ થતું જ નથી નસો બસો કશું હોતું જ નથી કાન માં મારે પાસે આવું આશ્ચર્યજનક કામ થઈ રહ્યો છે એ મારા ઉપર હું તો કઉ છું કે મારા વિડીયો ઓડિયો બધું સંસાર જુએ સમજે બહુ જ આશ્ચર્યની વાત કહું છું કે નસો સુકાતી નથી અને બીજું કોકલિયર માટેનું જવાબદારી બહુ વધારે નથી કાનના હેર માટેની બહુ જવાબદારી નથી આઠ સાત દિવસ પહેલા બી એક વ્યક્તિ આવ્યો તો પહેલા ભૂતકાળમાં બહુ આવેલા છે જે લોકો એમ કે છે કે મારા બાળકને આનમાં હેર જ નથી સાહેબ કેવી રીતે સાંભળશે મે કહો ભાઈ તું પહેલા એક સ્ટેજ તો પાર કર બાળનો તો ખોલ માણો એટલે તારો પડદો તો ઠીક કર મતલબ એસા હે દ્વાર ખુલેગા તો સંસાર મે આ સકોગે ને પહેલે कान કો તો ઠીક કરો તુ બોલે કિસર એસા હો સકતા હે દેખો મેડિકલ મે એસા લીખા હે મેડિકલ મે એસા લીખા મેને કહા બેટા બધું કુછ લીખા હે ઉનકા કામ હે વો કરને દો હમે અમારો કામ કરને દો તો હું શું કરું છું સાહેબ કે એમને कान નો માવજત આપું છું અને તરત જ બચ્ચાઓ કે ગુડડાઓ કે ચવન સંભળવા મારે છે જી

હા બસ બસ થોડો થોડો છોકરો શું કરવાનું બિલકુલ નહીં તમારા બાળકને માત્ર બે થી ત્રણ કલાકમાં બધું પબ્લિકમાં ટીવી જોડે બોલી રહ્યો છું સાંભળજો તમારો બાળક પંદર વર્ષનો છે કે ગમે તે વર્ષનું છે મારે સાંભળતા કરવાની જવાબદારી છે તમે તમારા બાળકને અમારા સેન્ટર પર ત્રણ કલાક માટે લઈને આવો બે પાસપોર્ટ સાઇઝના ફોટા ઘરનો એક વ્યક્તિ સાથે હોય તો સારું એક કલાકમાં એક કાન સાંભળતો કરી દઈશું બીજા કલાકમાં બીજા કાનમાં માત્ર કાનની દવાઓથી તમે ચિંતા ન કરશો બોલતા કરવાનું કામ તમારું જવાબ તમારી જવાબદારી છે તો બી હું પ્રયત્ન કરીશ તમને ટ્રેનિંગ આપીશ દવાઓ આપીશ એની મેમોરી વધે કારણ કે મોમ્મદભાઈ સાંભળજો સાંભળેલી વસ્તુને સાંભળીને જવાબ આપે તો સાંભળવાનું કહેવાય તમારો બાળક સાંભળશે તો જવાબ આપશે નમસ્તે

જો સાહેબ ઓપરેશન પોતાનું કામ જુદી વસ્તુ છે સર્જરી જુદી છે ઇન્પ્લાન્ટેશન જુદું છે જ્યારે હું કહું છું કે તમારે કશું સર્જરી કર્યા વગર વગર મશીને વગર ઓપરેશન ને તમે સાંભળતા થવાના છો તો આની જરૂર શું છે પહેલો પ્રયત્ન તો આજે હું એક બહુ સુંદર વાત બધાને કહું છું કે ભાઈ સાંભળો તમારે બાળકને ઇન્પ્લાન્ટેશન કરાવતા પહેલા તમે અમારા પાસેથી નજીવી રકમમાં એવું નથી કે તમને પાસેથી અઢાર લાખના બદલામાં કોઈ આઠ લાખ લઈ લીધું કે બે લાખ લીધો લાખ માત્ર ચાલીસ હજાર ચાલીસ બી નહીં હવે તમારે ચુમ્માલીસ બી નથી કરવાના એકવીસ હજાર પાંચસોમાં તમારે બંને કાનની દવા ટ્રીટમેન્ટ બાળકને સાંભળતા કરવાની જવાબદારી લઈએ છીએ અને હું કહું છું કદાચ તમારા મનમાં એવો વહેમો હોય કે સાહેબ ના થયો તો તો તમારું શું જવાનું છે મેં ક્યાં કાન કાપવાનું છે ઓપરેશન કરવાનું સર્જરી કરવાનું છે તમારી પાસે ટાઈમ બહુ છે એ વખતે વિચાર કરજો એ વખતે વિજ્ઞાન બદલાઈ જશે પણ સાંભળતા કરવાની જવાબદારી મારી બિલકુલ તો આ જે તમામ દર્શકો છે આપ પણ જો આ પ્રકારની કોઈ સમસ્યા આપની આજુબાજુ હોય આપના નજીકમાં હોય કોઈ સગા સંબંધી હોય અને આ પ્રકારની જો સમસ્યા હોય તો ડોક્ટર સાહેબ જે પ્રકારથી જણાવી રહ્યા છે કે ફક્ત બે કલાકનું કામ છે ને નજીવી રકમમાં આટલું મોટું વરદાન કહી શકાય કે જે સાંભળવાની ક્ષમતા છે તે આપ મેળવી શકો છો આપ અમને કોલ પણ કરી શકો છો ડોક્ટર સાહેબ પાસેથી આપના જે તમામ પ્રશ્નો છે તેને પણ પૂછી શકો છો ડોક્ટર એક પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે ઘણીવાર એવું થાય છે કે ભાઈ એક્સિડન્ટ થયું અને કાનની જે સાંભળવાની ક્ષમતા હતી તે જતી રહી એક્સિડન્ટલ થઈ જાય છે ઓપરેશનથી કાન બગડતા હોય છે એક્સિડન્ટલી પણ થતા હોય છે એવામાં આપની જે થિયરી છે તે એક તો મેડમ હું તમને સબ્જેક્ટ બહાર લઈ છું હું ડોક્ટર નથી આ મારી રિસર્ચ મેડિસિન છે મેં એનું પેટર્ન ધરાવું છું ટ્રેડમાર્ક ધરાવું છું આ બધી ટ્રીટમેન્ટ નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરાવું છું જેનાથી ડોક્ટરો હોય એ લોકો ભાગ લે એમાં ડાયગ્નોસિસ કરે દવાઓ બનાવે તૈયાર કરે સપોર્ટ મેડિસિન બનાવે અને એને હેલ્પ કરે પછી આખી કાઉન્સલર ટીમ છે કાઉન્સલિંગ કરે પ્રોજેક્ટ બેનર્જી છે પ્રોજેક્ટ જુએ એને સાંભળતો કર્યા પછી ટ્રેનિંગ આપે અને બધું સરસ એસી રૂમ માં વ્યવસ્થિત રૂપે ઘર સંસ્થા જેવું દુનિયા બનાવીને કરવામાં આવે છે તમને દુનિયા એવું પ્રેશર મતલબ કે હોસ્પિટલ જેવું વાતાવરણ નહીં મળે એકદમ સુંદર સુરમ્ય વાતાવરણ છે ઈઝી તમે કરશો અને ત્યાં ટેસ્ટિંગ બી કરવા છે ફિઝિકલ ટેસ્ટિંગ થશે ઓકે હવે મારા સબ્જેક્ટ ઉપર આવી જાઉં છું એક્સિડન્ટ થી બગડેલા કાન કેવી રીતે સુધારો છો જી એમાં શું છે દવાઓનો ઉપયોગ વધારે છે ખાવા પીવાની દવાઓ વધારે છે કાનમાં નાખવાની દવા તો છે જ એનું કારણ શું છે કે જેમ એક્સિડન્ટમાં બગડે ને કાન તો નસો લીલી થઈ જાય અથવા બ્લડ જામી જાય એ બ્લડ જામી જાય દવાઓ એ દવાઓથી છે ને બ્લડ કોટેશન ઓછું થઈ જાય ને વ્યક્તિ સાંભળવા માડે છે એના પ્રમાણ છે મેં પહેલા બી વિડિયો ખૂબ વિડીયો ગૂગલમાં મૂકેલા છે સોશિયલ મીડિયા પર મૂકેલા છે તમારા ઉપર ભી ખૂબ ચર્ચા કરેલી છે એ વિષય ઉપર ચર્ચા ખૂબ થયેલી છે બિલકુલ બીજો એક પ્રશ્ન ઘણીવાર આપણે જોયું છે કે અમુક લોકોને એવી સમસ્યા હોય છે કે ભાઈ કાનમાંથી અવાજો આવતા હોય છે એમાં એક

મને જાણીને બહુ આશ્ચર્ય થયું છે મેં એમને સંપર્ક કર્યો છે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટલી કે ભાઈ ચિંતા ના કરશો વિદાઉટ મશીન વિદાઉટ ઓપરેશન ટીની ટસનો ઈલાજ થાય છે તમરાનો ઈલાજ સાચું કહું તો ઘણી વખત તો મિનિટોમાં થાય છે અચ્છા અડધો કલાકમાં થઈ જાય કલાકમાં થઈ જાય છે ઘણી વખત બહુ સમય માંગી લેતો કારણ કે તમરા છે ને શરીરમાં અને મનમાં બે જગ્યા હોય છે

ઘણા ને ખરેખર શારીરિક સ્થિતિ ઉપર લીકેજ થયું કાન સડો હોય પરુ હોય હાડકો સડી ગયું હોય તો ભી પેલો એર લેતો હોય નસો એર લેતી હોય શું અવાજ આવતી હોય ચીક ચીક બોલતો હોય તમારા જાત જાતના બોલતા હોય છે અને મનુષ્ય એટલો બધો કંટાળી જાય છે કે ઘણા તો માણસો સુસાઇડ કરવાની ટેન્ડન્સી થઈ જાય છે એમને બધાને કહું છું કે પ્લીઝ આવું ના કરશો અમારું સેન્ટર ખુલ્લું છે ખૂબ પ્રેમથી તમારું ટ્રીટમેન્ટ કરી આપીશ બને ત્યાં સુધી તમને આ રોગમાંથી મુક્ત કરીને જ મોકલીશ સારી વાત છે કે આ જે પ્રકારથી ટ્રીટમેન્ટ માટે જે સેન્ટર છે ત્યાં તમે પોતાની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકો છો આ ટ્રીટમેન્ટ જે ચાલે છે જે પ્રકારથી આની શરૂઆત થઈ આ કેટલા સમય સુધી ચાલે છે એ ડિપેન્ડ કરે છે પેશન્ટ મેડમ આમ તો અમે ત્રણ કલાકનું પીરિયડ આપીએ છીએ ને એક કલાકમાં એક કાન રેડી મેડિકેશન બીજા કલાકમાં બીજું કાન પછી એની ટ્રેનિંગ પછી ચેકિંગ પછી ટેસ્ટિંગ પછી એની હિસ્ટ્રી લઈને દવા બનાવીને આપવાની દવાઓ એને સમજાવવાની અને ઘેરે પેકેજ એટલા માટે આપવું કે રીભાઈની બાકી જેટલી બી ઉણફો હોય ત્યાં ઘેર જઈને કાઢી લે બિલકુલ અને ત્રણ ત્રણ મહિનાના પેકેજ એટલા માટે આપી છે ગભરાવણી અને બીજી વાર એક નવું વિક્રમ સ્થાપિત કર્યું છે ત્રણ મહિના પછી ફરીવાર એકવીસ હજાર પાંચસો લાવો કે મોટી ફીસ લાવો એવું નહીં કરવાનું એ બધું બંધ કરાયું સેન્ટરમાં કહ્યું છે કે ભાઈ જે લોકો ફરીવાર આવતા હોય માત્ર તમારી કન્સલ્ટિંગ લઈ લો પોસ્ટેજ ચાર્જ લઈ લો અને બે હજાર રૂપિયા જેવા હોતા હોય એને લઈને તમે ટ્રીટમેન્ટ કરી આપો એનાથી પેશન્ટોને ખૂબ રાહત થાય છે બિલકુલ સાહેબ એક પ્રશ્ન એ પૂછવા કે અમુક જે બાળકો એવા હોય કે જે જન્મથી જ નથી સાંભળી શકતા હોતા તેમની ટ્રીટમેન્ટમાં શું તકલીફ આવે છે કે તે પણ એટલા જ સમયમાં થઈ જાય છે અને તેની આખી પ્રોસીજર શું છે બહુ જ અઘરું કામ છે અમારું આમાં શું થાય છે કે મોટાને તો કાનમાં દવા નાખી

વિરુદ્ધ છે અમે થેરાપી થેરાપી ને આપવામાં આવે અને વર્ડ થેરાપી સાંભળતા વ્યક્તિને આપવામાં આવે સાંભળતો વ્યક્તિ ફરીવાર સાંભળીને શબ્દોનો પ્રયોગ કરે તો સાંભળવાનું કહેવાય નહીં તો બહેરો હોય તો સ્પીચ થેરાપી ના ચક્કરમાં બેરોજ રહેશે

હોલ હોલ કાનમાં કાનમાં નથી ગટરમાં પડદો જયારે મોટો થઈ જાય એ ફિલ્ટર એનું વધી જાય અથવા તૂટી જાય ત્યારે એને હોલ કહી દે છે એ તમારું એ પડદો છે ને મેડિકેશન થી સેલ્ફ સ્થિતિ સ્થાપકતા દ્વારા પાછો નોર્મલ થઈ જાય છે અને સાચું તો એવું છું કે હોલ સાંભળવા માટે એટલો જવાબદારી નથી એ જવાબદારી ઘણી વસ્તુઓ છે માત્ર દવાથી જે સાંભળતો થઈ જાય તો મને એવું લાગે હોલ ક્યાં ભૂરાઈ ગયો હશે બરાબર પણ લોકો ને છે ને ઘણી બધી આના માટે તો બહુ અંજાવા જેવું કામ કર્યું છે વર્લ્ડ માં અત્યારે માન્યતાઓ છે એ જો આપ સાંભળશો તો ઘણી બધી એવી માન્યતાઓ છે કે જેને કારણે લોકો ખોટા રસ્તે દોરી જતા હોય છે અરે મારું આ વિડિયો જોઈને લોકો ખીચાતા ભી હશે જે નથી જાણતા ગુસ્સો ભી કરતા હશે કારણ કે એને મેડિકલ માં સર્ટિફિકેટ માં લેલા છે કાન માં હોલ પડી ગયો છે હું સમજાવું બેટા હોલ ગટર માં પડે કાન માં ના પડે કાન તો આટલું નાનું છે આટલા નાના માં હોલ હોય તો કેટલો મોટો થઈ જાય

સવારે દસ વાગ્યા થી માંડી અને સાંજે ચાર વાગ્યા સુધી ગમે ત્યારે આવો કારણ કે ત્રણ ત્રણ કલાક પડે એટલે ચાર વાગે આવો તો સાત વાગે દાદા એટલે બને ત્યાં સુધી વહેલા આવવાનું વહેલા પેલા સિસ્ટમ ઉપર અમારે ત્યાં ચાલતું જ હોય છે અવિરત કાર્ય

રોગનું નામ ને ઓપરેશનનું નામ સાંભળીને લોકો ડરી જતા હોય છે એક બીજા દર્શક મિત્ર અરુણભાઈ આપણી સાથે જોડાયા છે ગાંધીધામથી તે પણ તેમની સમસ્યા જણાવશે અરુણભાઈ આપની જે પ્રોબ્લેમ છે આપ સુરાના સાહેબને જણાવો અને તે આપને નિરાકરણ આપશે આ અમારો સાહેબ મારા ઘરેથી છે સાઠ વરસની ઉંમર છે ને એક કાનની અંદર ત્રીસ ટકા અને એક કાનમાં પિસ્તાલીસ ટકા સંભળાય છે

કલાકોમાં તમને ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળશે જી બિલકુલ તો ઘણી બધી સમસ્યા આપ જોઈ શકો છો અરે સંસાર દુખમાં ભરેલું છે સાહેબ બિલકુલ અને આ જે કોન્સેપ્ટ છે તેના વિશે લોકોને જાણકારી નથી હોતી અને આપ જે કાર્ય કરો છો એ ખરેખર લોકો માટે એક આશીર્વાદ સમાન છે મને એવું લાગે છે કે કંઈક મારી કમી રહી છે મને સંસારમાં તરત જ લોકો ખબર પડે કે ડેફનેસ ઇઝ ઈઝ ક્યુરબલ ડિઝિસ એ કોઈ રોગ નથી પણ હું છે ને બધા જોડે નથી પહોંચી શકતો ઈડિયા ન્યૂઝથી ઘણું ફેર પડ્યું છે પ્રચાર થયું છે લોકોને પ્રજા ફેર પડ્યું છે સોશિયલ મીડિયામાંથી પડ્યું છે પણ સાચું કહું મેડમ અમે લોકો ડૉક્ટર લાલા લાલાભાઈ જોડાયા છે તેમની સાથે વાત કરીશું લાલાભાઈ આપની સમસ્યા જણાવશો સુરાના સાહેબ નિરાકરણ લાવશે છોકરો બોલી સાંભળો બોલતો નથી મતલબ સાંભળતો નથી બેટા એ વાત નિશ્ચિત છે સાંભળે તો બોલે ને લઈ આવો કરી આપીશું અમારું કામ છે સાંભળતા કરવાનું બિલકુલ બિલકુલ આભાર લારાભાઈ આપ આવી જજો ડોક્ટર સાહેબ પાસે અને તે તેમને બોલતાને સાંભળતા બનને કરી લેશે ધન્યવાદ ડોક્ટર સુરાના સાહેબ અને જે પ્રકારથી આપે તમામને જાણકારી આપી તો આ પ્રવીણ સુરાના સર હતા કે જે તમામ આપની સમસ્યાઓ છે કર્ણદોષ નિવારણ કેન્દ્રમાં પહોંચો અને તેનું નિરાકરણ લાવો હાલ બુલેટિનમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જો તરો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ખૂબ આભાર નસો સુકાય જવાતી આવતી કાની તમામ પ્રકારની બહેરાશ કર્ણ દોષ નિવારણ કેન્દ્ર અમદાવાદમાં વગર મશીને વગર ઓપરેશને મટાડીને સાંભળવાની ક્ષમતા વધારવાના સ્પેશિયલ કેમ્પ લાગી રહ્યા છે તમામ ઉંમરના અને તમામ પ્રકારના લોકો અને બહેરા મુંગા માટે આ ટ્રીટમેન્ટ વરદાન રૂપ સાબિત થઈ રહી છે વધારે માહિતી માટે જુઓ અમારી વિશેષ રજૂઆત કર્ણ દોષ નિવારણ કેન્દ્ર દર ગુરુવારે બપોરે એકત્રીસ કલાકે અને રવિવારે બપોરે બેત્રીસ કલાકે ઇન્ડિયા ન્યુઝ ગુજરાત પર